એમ કહેવાય કે 1200+ ડબ્બા જે ગીના છે અહીંયા ઉતારેલા છે. અહીંયા પણ તમે જોવો મોટી લાઈન, મતલબ થર લાગી ગયો છે ડબ્બાનો, અને આવા કન્ટેનરના કન્ટેનર અહીંયા ઉતારવામાં આવે છે. ત્યાં વગર પૈસે નિઃશુલ્ક અમારા કામ ધંધા છોડીને ફક્ત સેવા માટે અહીંયા આવીએ છીએ, અને સત્ય પ્રેમ અને કરુણા જે બાપુનું સૂત્ર છે એનો અમે હૃદય છે સ્વીકાર કરીને આ સેવા કરીએ છીએ. 30,000 ખાંડની આ જે બધી બોરીઓ છે એ બધી ખાંડની છે. અહીંયા જે લોકો દર્શન કરવા આવે છે, જે લોકો કથા સાંભળવા આવે છે, એ બધા પોતાનો જઠરાગ્નિ શાંત કરીને જાય એના માટેની પૂર્ણ વ્યવસ્થા કરતા રહ્યા છે. તો હેલો નમસ્તે, જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો ગાઈસ, સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિધિમાં. તો ગાઈસ, અત્યારે સનોસરાના આંગણે જે પૂજ્ય મોરારી બાપુની જે ભવ્ય રામકથાનું આયોજન છે, તો અહીંયા જે લાખો જે ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓ જે છે એ બાપુની જે રામકથાનું રસપણ કરવા આવતા હોય છે, તો એના માટે અહીંયા સરસ મજાની એમ કહેવાય કે પ્રભુ પ્રસાદની જે સુવિધા છે. અહીંયા આપણે અત્યારે રસોડાની અંદર છીએ, અને હવે આપણે અહીંનો જે મેઇન કોઠાર ભવન છે એ જોવાનો છે. તો બી કન્ટિન્યુ રહેજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હવે આપણે અંદર જઈ અને વિગતવાર જે કોઠારની અંદર બધી જ વસ્તુ છે એ જોઈએ. તો ગાઈસ, અત્યારે તમે મારી પાસે બેક સાઈડમાં જોઈ શકો છો કે મોટા ડોમની અંદર જે કોઠાર ભવન આવેલો છે, તો અહીંયા તમને વિગતવાર બધી જે એમ કહેવાય કે વસ્તુ બતાવું, તો અહીંયા જે આ તમે પેલી બાજકીઓ જોવો છો એ બધી મીઠાની છે, ઉપર લખેલું જ છે. અને અહીંયા તમે જોવો તો આ બધા જે બોક્સ તમને દેખાય એ છાશના ગ્લાસ છે, અને પછી આગળ તમે જોવો તો નાસ્તા માટે અહીંયા ડીશું છે, અને થોડા ગાંઠિયા પણ પડેલા છે જે સવારે મોર્નિંગમાં નાસ્તો આપતા હોય છે. પછી અહીંયા જોવો તો કાબુલી ચણા છે, જે શાક બનાવવા માટે કઠોળનું શાક હોય તો એના માટે છે. આપણે મીઠું જોયું, તો અહીંયા જોવો તો આ જે બધા જે વાટકી જોવો છો તો આ બધા જે ચણાના લોટના છે, જે ઝીણો લોટ છે. પછી આ જે તમે જોવો છો આ સુપર બેસન ફાઇન છે, આ સ્પેશિયલી કહેવાય કે ભજીયા બનાવવાના હોય છે એવું ઘણી જ પ્રકારની આઈટમો બનતી હોય છે, તો એ બેસન સુપર ફાઇન જે લોટ છે એ છે. પછી આગળ તમને બતાવું આ બાજકીઓ જે છે એ મગના ફાડા છે, અને આ જે છે એ પૌવાની બાજકીઓ છે. આગળ બતાવું તો આ જે છે એ મગની દાળનો લોટ છે, જે સ્પેશિયલી અમુક વસ્તુ છે એમ કહેવાય કે મગની દાળનો તો શીરો બનતો હોય છે, તમે ખાધો પણ છે, તો એ અડદનો કરકરો લોટ છે, એની પણ જથ્થો તમે જોઈ શકો છો. તો ગાઈઝ, અત્યારે તમે જે આ મોટો થર બાજકીનો જોવો છો તે આ બધા ઘઉંના લોટનો છે, અને અહીંયા તમે જે જોવો છો આ બધી બાજકીઓ જે એમ કહેવાય કે ચોખાની છે. અત્યારે આપણી સાથે અહીંના જે સ્વયંસેવક કરતા જે એમ કહેવાય કે આ કોઠારના જે ધ્યાન રાખતા હોય તો એ છે, તો થોડીક માહિતી આપણે કોઠાર વિશે આપી દો. હા, અમે અહીંયા 5 દિવસથી આવેલા છીએ, બધું ધ્યાન રાખીએ બરોબર, અને જે માગે એ બધું લેવા આવે અને દેવાનું મારે. અંદાજે કેટલી વસ્તુ છે અહીંયા? અંદાજે આમાં કઈ અમારી સાથે ગણાતી નહીં. આ પેલા 5,000 ડબ્બા ઉતાર્યા લખાભાઈ, એક ચોરસ ઉતાર્યું આપ્યું, 1200 ડબ્બા ઉતાર્યા, 1200 ડબ્બા એક સાથે, 1200 ડબ્બા એ ઉતાર્યું, 600 ડબ્બા. હા, પછી આ કઠોળ બધું ઉતાર્યું, કેટલો લગભગ એ બધી 20 બોરી મોઠ છેણા એટલું બધું ઉતાર્યું. રોજની કેટલા લોકોની રસોઈ બનતી છે? આજ તો કઈ માપન તમે લોકો કેટલા ટાઈમ થી સેવામાં છો? અમારા 5 દિવસ છે, અમારા 5 દિવસ થી સેવા કરો છો. હા, તો ગાઈઝ ખૂબ જ આપણને આનંદ થયો એમની સેવા ભાવી, જે એમ કહેવાય કે પોતે જે 5-5 દિવસથી અહીંયા પોતે સેવા આપી રહ્યા છે. અને હવે આગળ તમને કોઠારમાં બતાવું, તો એમ કહેવાય કે આજ જે તમે જોવો છો એ ખીચડિયા ચોખા છે, જેની તમે બોળીઓ જોઈ શકો છો. અને આગળ આ જે તમે જોવો એ તુવેર દાળ છે બધી, અને આગળ જે ખોખા છે એ બધા પાપડ છે. અને અહીંયા તમે આગળ વાત કરીએ એમ આ બધા જે ડબ્બા છે એ ઘીના છે, એમ કહેવાય કે 1200+ ડબ્બા જે ગીના છે અહીંયા ઉતારેલા છે. અહીંયા પણ તમે જોવો મોટી લાઈન, મતલબ થર લાગી ગયો છે ડબ્બાનો, અને આવા કન્ટેનરના કન્ટેનર અહીંયા ઉતારવામાં આવે છે. બાકી આ જે તમે ડબ્બા જોવો છો એ બધા ઓરિજિનલ સિંગ તેલ છે, એના પણ જેમ કહેવાય કે કન્ટેનર જ ઉતરતા હોય છે આખો, કારણ કે પબ્લિક જ એટલું આવે અહીંયા રોજનું 50,000 ક્યારેક 60,000, કોઈ લિમિટ હોતી નથી પબ્લિકની, દિવસે દિવસે વધતું જાય. એમાં પણ રવિવાર હોય, રજાના દિવસે તો એમ કહેવાય કે આજુબાજુનું જેટલું પણ હોય બધું આવી જતું હોય છે. અને ગાઈઝ,
આગળ આપણે તેલના ડબ્બા, ઘીના ડબ્બા જોયા તો અહીંયા તમે જોઈ શકો છો મારી જેટલી હાઈટ પ્રમાણે તમે જોવો તો થર છે. એમ કહેવાય કે ખાંડની આ જે બધી બોરીઓ છે એ બધી ખાંડની છે. અને આગળ જેમ કહેવાય કે તમે જોઈ શકો છો અહીંયા મિનરલ બોટલ છે, સ્પેશિયલી કંઈક ચટણી બટણીમાં યુઝ થતી હશે એની અંદર છે. અને અત્યારે આપણી સાથે એમ કહેવાય કે અહીંના જે સહયોગી ઇન્ચાર્જ છે તો થોડી માહિતી આપણે એના પાસેથી લઈએ કે કેટલી વસ્તુ કઈ કઈ વસ્તુ છે. તો અહીંયા પહેલા તો તમારું નામ આપી દેજો. મારું નામ મકવાણા અર્જુનભાઈ છે, વ્યવસાય હું ડોક્ટર. અને બીજું કે જે આ કથાની અંદર અમને લાભ અપાવનાર ચીમનભાઈ વાઘેલા ના સહયોગથી ચામજીભાઈ મકવાણા, વિઠ્ઠલભાઈ ગોહિલ તેમજ મોહનભાઈ બારિયા, એ અમારા 280-290 જણા સ્વયંસેવકોના પ્રમુખશ્રીઓ છે. ને એમના સહયોગથી અનેક કથાઓનો અમને લાભ મળતો રહે. એમાં આ લોક ભારતી સણોસરાની કથામાં અમને કોઠારે સેવાનો લાભ મળ્યો. અમે 27 તારીખથી આવી ગયા છીએ અને 27 ત્યાં કથા પૂર્ણ થાય ત્યાં 7 તારીખ સુધી અમે કોઠારમાં જલારામ વીરપુરવાળા ભાઈઓની સાથે સહયોગી સાથ સહકાર આપી અને કોઠારની સેવા નિભાવશું. ને આવી રીતે અમને સેવા મળતી રહે એવી અપેક્ષા રાખીએ. અને ખાસ અમે તો નાના માણસો પણ એમને એક ખિસકોલીની ઘોડે જ્યારે સીતામાની શોધમાં રામ લંકામાં જતા હતા ત્યારે વાનરો શ્રીરામ શ્રીરામ લખીને સેતુબંધ બાંધતા ત્યારે એક ખિસકોલી જોતી હતી. અને એમણે થયું કે આ બધા પશુ જાતિ સેવા કરે તો હું એ પશુ જાતિમાં લઈશું, તો લાવ આ કાર્યમાં હું પણ કંઈક સેવાને સહભાગી બનું. એમ ખિસકોલીએ એના હાથથી કાંકરાને સપટી ધૂળ ધૂળ નાખી અને સેતુબંધની અંદર લાભ આપ્યો. એમ અમે પણ આ કથાની અંદર એક ખિસકોલી માફક બનીને અમારી શ્રમ સેવાનો સાથ શ્રમ સેવા આપી રહ્યા છીએ. એ અમે લાભાર્થી છીએ અને અમને આવી સેવાનો લાભ મળે એવી અપેક્ષા સાથે જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય જલારામ. પૂજ્ય મોરારી બાપુની આ રામકથા જેમાં ખિસકોલીનું પ્રતીક છે, નાનામાં નાનો માણસ પણ ભગવાનના કામમાં આવી શકે એવી રીતની એક સરસ મજાની આ કથાનું આયોજન છે. અને આ આયોજનમાં આ પાછળ બેઠા બધા ભાઈઓ અમારી રસોડાની અને ભંડારની ટીમ છે. અમે લોકો આ અમારી ટીમમાં અમારા બુજુર્ગ સૌથી મોટા ઉંમરમાં એ વીરજીભાઈ, એમની વાત આપણે સાંભળીએ. અમારે મહુવા તાલુકાનું નેશ્વર ગામ મહુવાથી 2 કિલોમીટર દૂર થાય. વર્ષો પહેલા ભગવાનભાઈ મકવાણાએ સિયારામ મંડળની સ્થાપના કરેલી. ને એ મંડળને ચીમનભાઈ વાઘેલા મારફત બાપુની જ્યાં કથા હોય ત્યાં વગર પૈસે નિઃશુલ્ક અમારા કામ ધંધા છોડીને ફક્ત સેવા માટે અહીંયા આવીએ છીએ. અને સત્ય પ્રેમ અને કરુણા જે બાપુનું સૂત્ર છે એનો અમે હૃદયથી સ્વીકાર કરીને આ સેવા કરીએ છીએ. બાપુની આ 7મી કથામાં ચીમન કાકાની હસ્તક હોવાથી શાકભાજીનો લાભ મને આપે છે અને હું પણ કોઈ પણ નફા વગર અને સેવા બજાવું છું. અને સૌ મહુવા તાલુકાના હોવાથી બાપુ પણ અમારા ગામના હોવાથી અમે સૌ નિઃશુલ્ક સેવા બજાવીએ છીએ. જય શ્રી રામ. જય શ્રી રામ.